મહારાષ્ટ્રમાં સંત થયા એકનાથ. નામ સાંભળ્યું? સંત એકનાથ. રોજ સવારે ગોદાવરીમાં સ્નાન કરીને બહાર નીકળે એમાં એક એનો નિંદક. ગામ હોય ત્યાં, ગામ હોય ત્યાં, ડેડવાડો હોય, જ એક માણસને એકનાથની પ્રશંસા સહન ન થાય એવો ભારે નિંદક જ્યારે ને ત્યારે મોકો મળે. એકનાથની નિંદા જ કરે પણ એકનાથ ક્યારે ડિસ્ટર્બ ન થાય. આજે થયું કે એકનાથને મારે ગરમ કરી નાખવા. જેવા સ્નાન કરીને એકનાથ બહાર આવ્યા, ઓલો માણસ થૂક્યો એના પર. અને સંતનો નિયમ છે, સ્નાન કરીને બહાર આવ્યા પછી પવિત્ર રહેવાનું હોય, પછી જ પૂજા કરાય. થૂક અપવિત્ર કહેવાય, એટલે ફરી પાછી ગોદાવરીમાં ડૂબકી મારી પાછા બહાર આવ્યા. ઓલાએ છોડી દીધા, આવતીકાલે વાત. એક દિવસ, બે દિવસ, પાંચ દિવસ, દસ દિવસ સુધી રોજનો ક્રમ થઈ ગયો. એકનાથ જાય ડૂબકી મારીને બહાર આવે, થૂકવાનું. એકનાથ બીજી વખત સ્નાન કરે, એકનાથ ગરમ ન થાય ક્યારેય કે નહીં. ભાઈ આ શું કરે છે? મેં તારું શું બગાડ્યું? તું મને આટલું હેરાન કરે છે? અગિયારમાં દિવસે આ નિંદકનો પિત્તો ગયો. આટલું હેરાન કરું છતાં હેરાન ન થાય, ડિસ્ટર્બ ન થાય, ચંડ કૌશિક જેવું. અને અગિયારમાં દિવસે જેવા એકનાથ બહાર આવ્યા, ઓલો થૂક્યો. પાછી ડૂબકી મારીને પાછા આવ્યા, થૂક્યો. પાછી ડૂબકી મારી પાછા આવ્યા, થૂક્યો. એ દિવસે દસ નહીં, વીસ નહીં, પચાસ નહીં, સો નહીં, એકસો ને આઠ વખત થૂક્યો. અને એકસો ને આઠ વખત બોલ્યા વગર ગોદાવરીમાં સ્નાન કર્યું. પાછા આવે, પાછા જાય, પાછા આવે, પાછા જાય, એકસો ને આઠ વખત થૂક્યો. એકસો ને આઠ વખત એકનાથે ગોદાવરીમાં સ્નાન કર્યું. અને પછી ઓલો થાક્યો, ઓલો કે છે પગમાં પડી ગયો, માફ કરો, તમને ઓળખી ના શકે, તમારી પ્રશંસા મારાથી સહન નથી થતી, મારે તમને ડિસ્ટર્બ કરવા હતા. જગત વચ્ચે કેવું તું કે આ બહારથી સંત છે, અંદરથી ઠક છે, પણ કમાલ કરી, તમે ગરમ ન થયા, હું માફી માંગુ છું. અને એ વખતે એકનાથ કે માફી છે નહીં આપવાની, જેને ભૂલ કરી હોય એને માફી આપવાની. જો આ પોઝિટિવ એટીટ્યુડ હવે સાંભળજો, જે જૈન ધર્મ નથી પામ્યો, મહારાષ્ટ્રીયન સંત છે, સંત એકનાથ નો પોઝિટિવ એટીટ્યુડ જોઈ લેજો. એ કે છે હું માફી છે નહીં આપું, તે ભૂલ કરી હોય એને માફી હોય, તે ભૂલ જ ક્યાં કરીશ. એકસો ને આઠ વખત થૂકનારા ને એમ કે તે ભૂલ નથી કરી, શું કામે છુપાવો છો, હું તમારા પર થૂકું છું. ભલા માણસ આજે મોટો દિવસ છે, અગિયારસ નો, એકાદશી ના દિવસે એકસો ને આઠ વખત ગોદાવરીમાં સ્નાન કરવાનો જેને મને મોકો આપ્યો હોય એને ભૂલ ક્યાંથી કરી કહેવાય? એને તો મને પવિત્ર થવા માટેનો ચાન્સ આપ્યો છે. તાકાત, પોઝિટિવ એટીટ્યુડ. ચલો તમારા પર કોઈ થૂકતું નથી, પણ બાપ અને દીકરા વચ્ચે બને નહીં. એક છોકરો હતો ને, એને બાપાને કહ્યું, પપ્પા રિસાઈ ગયો, જાઓ આજે હું તમારી સાથે જમવા નથી બેસવાનું. અને માનો નહીં એમ, બાપ દીકરા બેઉને સાથે જ જમાડવાના. પણ બાપ ગજબ નો નીકળ્યો, પોઝિટિવ એટીટ્યુડ કોને ગયો ખબર? છોકરો થાળી લઈને બીજે જતો, આજે હું તમારી સાથે નહીં જમું. બાપ પોતાની થાળી લઈને ગયો, આજે તું મારી સાથે નહીં, હું તારી સાથે જમવા બેસવાનું. આ પોઝિટિવ. તમને બે લાખ રૂપિયાનો નફો થવાનો છે. એક જણે તમને બોલાવ્યા સીજી રોડ પર, તમે અને તમારા ઘરવાળા ગાડી લઈને નીકળ્યા અને બેની જગ્યાએ એક લાખનો નફો થયો. પાછા ફરે ત્યારે ડ્રાઈવર પોતાના કાચમાંથી જુએ કે શેઠાણી પ્રસન્ન છે અને શેઠ નારાજ છે. એ ડ્રાઈવર તમને પૂછે, શેઠાણીને પૂછે, બા આજે આવું કેમ છે? તમે ખુશ છો ને એ નારાજ, કાં તો બેવ ખુશ હોય, બેવ નારાજ હોય. ધંધામાં જો લાભ થયો હોય તો બે ખુશ, નહીં તો બે નારાજ. ત્યારે ઘરવાળા શું જવાબ આપશે? હું એટલા માટે પ્રસન્ન છું કે આપણને કાંઈ નહોતું મળવાનું, એમાં લાખ મળ્યા. અને એ એટલા માટે નારાજ છે કારણ કે નીકળ્યા ત્યારથી કેટલા માંગતા હતા? બે મળવાના છે, એની જગ્યાએ આ ખાલી ગ્લાસ, અડધો ગ્લાસ ખાલી, અડધો ગ્લાસ ભરેલો, સાંભળ્યું છે કે નથી? આ પાણીનો ગ્લાસ અડધો હોય ને, પાણીનો ગ્લાસ ભરેલો, અડધો ખાલી, અડધો ભરેલો. જે નેગેટિવ છે કે છે અડધો ખાલી છે, પોઝિટિવ કે છે અડધો ભરેલો. પણ પોઝિટિવ હોય ને એ તો કે છે અડધો નહીં, આખો ભરેલો, અડધો પાણીથી અને અડધો હવાથી ભરેલો. આ બધા મોટિવેશનલના લેક્ચરો સાંભળીને તમે મને સમજાવતા રહી ગયા. મને સમજાવવા માટે નહીં, તમારી જાત માટે જયારે ઉતારશો ને
ત્યારે હું માનું કે તમારી પાસે આ ત્રણ સોલ્યુશન આવી ગયા. ફરીથી છેલ્લે કહી દઉં, સોલ્યુશન 3 અને પ્રોબ્લેમ્સ 300. પ્રોબ્લેમ કદાચ 300 હશે, પણ તમારી પાસે આ ત્રણ સોલ્યુશન જો આવી ગયા ને, તમારા જેવો સુખી આ દુનિયામાં કોઈ નથી. નંબર 1, એક્નોલેજ મિસ્ટેક, ભૂલનો સ્વીકાર કરો. નંબર 2, એવોઇડ ધ એંગર, ક્રોધ ક્યારેય ના કરો. એન્ડ નંબર 3, એટીટ્યુડ ઓલવેઝ પોઝિટિવ, તમારો અભિગમ હંમેશા સકારાત્મક રાખો. તાકાત નથી આખી દુનિયા હલી જાય, તમને નહીં હલાવી શકે. આ ત્રણ સોલ્યુશન જો આવી જાય, જગતભરના બધા પ્રોબ્લેમ શાંત થઈ જાય. આ ત્રણે ત્રણ સોલ્યુશન તમારા જીવનમાં ઉતરે એ શુભેચ્છા. વિતરાગ પરમાત્માને આજ્ઞાવિલ ભૂલાઈ જયો ઈચ્છામી દુકડમ.